भगवती मार शक्ति इना कार्य जुदा इना नाम जुदा इना अवतार ना कारणों जुदा। मजानी वात तो इच्छे मित्रों बापू नु नाम शू भूली गयो लहरगीर बापू। लहरगीर बापू अमारी चारण जगदम्बा विषे ક્યારે તમને એવું નહીં સાંભળવા જડે કે વાંજેન ખોડિયારે 12 વર્ષ તપ કર્યું, વાંજેન હોનભાઈએ 10 વર્ષ તપ કર્યું, કે વાંજેન ગુફામાં જઈને નાગભાઈએ 10 વર્ષ તપ કર્યું ને ઈ ઈ ઈ તાકાત લઈને જન્મ ઈ સિદ્ધિ જ્યારે પ્રગટ થવાની જરૂર પડે ત્યારે પ્રગટ થતી। સંવંત 888 નવમી તિથિ મધુમાસ વાર શનિમાં અવતરી પછી મામડ પૂરણ 8 સંવંત 888 જેટલા ખોડિયારના ઉપાસકો જિંજાડા પરિવાર ગોઠીઓ બધા બેઠા છે અને પરિવાર તો હવે આ કાયા કેટલી હાલે ન હાલે બીજું કે તકડામાં મઢાઈ જાય છે એટલે વાંધો નથી, છતાં કોઈ લખોય તો લખી લેજો ખોડિયાર થયા એને કેટલા વર્ષ થયા એની સાક્ષી પૂરતો આ દુઓ। સંવંત 888 નવમી તિથિ મધુમાસ વાર શનિમાં અવતરી મામડ પૂરણ 8 વિક્રમ સંવંત 888 રોઈશાળાનો ને મામડિયા માદા અટકના તારણને ઘેર આય મીણીબાઈની કુખે અને વલ્લભીપુરના હાથમાં શિલાદિત્યને ઉછળાવવા માટે થઈ અને જે જગદંબાએ અવતાર ધારણ કર્યો। મામા રાજપૂત યુગ મોડો આવ્યો, પેલા વંશો આવતા પાંડુ વંશ ને કુરુ વંશ ને યદુ વંશ ને પુરુ વંશ ને ચાલુક્ય વંશ ને એમ જે ક્ષત્રપો નો વંશ હતો વલ્લભીપુર ઉપર યુદ્ધ સંઘ તેની મુસાફર જયારે આવ્યો એને જે ઉલ્લેખ કર્યો છે ત્યારે આપણે વલ્લભીપુર ઉપર ક્ષત્રપો નું રાજ્ય હતું, શિલાદિત્ય કહેવાતા, શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય બીજો, શિલાદિત્ય ત્રીજો, એના પદ હતા। થોડુંક વિગત થી કહું તમને ખ્યાલ આવે, જુનાગઢની ગાદીએ કોઈ પણ ચુડાસમા રાજા આવે એટલે ને રા કહેવાતો, રા માંડલિક ને રા વિકો ને રા નવગણ રા ખેંગાર રાનું બિરુદ લાગતું, પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠવા આવે એને રાણાનું બિરુદ લાગે, જામનગરની ગાદીએ કોઈ પણ જાડેજા આવે એને જામનું બિરુદ લાગે, આ પદ હતા। જનકપુરની ગાદીએ કોઈ પણ રાજા આવે એટલે એને જનકનું બિરુદ લાગતું, સીતાજીના બાપનું નામ જનક નહોતું, એનું નામ તો સિદ્ધોજ હતું, સીતાજીના ફાધરનું નામ બાપનું નામ તો સિદ્ધોજ હતું, જનકપુરની ગાદીએ કોઈ પણ રાજવી આવે એટલે એને જનકનું બિરુદ લાગતું, આ બધા પદ હતા। એમ વલ્લભીપુરની ગાદીએ કોઈ પણ આવે એને શિલાદિત્યનું બિરુદ લાગતું। આવો હાથમો શિલાદિત્ય થોડો ક્રૂર થયો, થોડો પાપી થયો અને એમાંથી પ્રજાને મુક્ત કરવા માટે થઈ અને રોઈશાળાના નેહે જે જગદંબાએ પાતાળમાંથી આવી અને સ્વયં પારણાની માલિક પર પોઢી અને મામડિયા માદા અટકના તારણનું જે વાંજિયા મેણું ભાંગ્યું એ ખોડલના પ્રતાપે મને જગ લીલું લીલું લાગે એની પ્રાણ પ્રતિષ્ઠા। અહીંયા આપણે પ્રતિષ્ઠાઓ બે, એક પ્રાણ પ્રતિષ્ઠા, કોઈ પણ મંદિર બને ત્યાં મૂર્તિ તમારે બેસાડવી હોય પ્રાણ પ્રતિષ્ઠા કરવી તો 3 દિવસનો યજ્ઞ કરો, પણ ચંડી યજ્ઞ કરો કે વિષ્ણુ યજ્ઞ કરો કે રુદ્ર યજ્ઞ કરો, 3 દિનો યજ્ઞ થાય એ પછી એમાં પ્રાણ પુરાય અને એની પ્રતિષ્ઠા થાય, પછી કાળક્રમે ધરતીકંપ થાય, મૂર્તિ આડાવરી થાય તો ફરીવાર તમારી મૂર્તિ બેસાડવી તો ફરીવાર પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, આ નિયમ છે। બીજી થાય ભાવ પ્રતિષ્ઠા, ભાવ પ્રતિષ્ઠા ક્યાં છે, પુષ્ટિ સંપ્રદાયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાવ પ્રતિષ્ઠા, લાલા ની ટોપલીમાં કાઢી હમો નમો કરી નવરાવી ધોરાવી લુગડા પહેરાવી અને પૂજી લેવાનું, પાછો ઉપાડીને પાછો પોટલી મકલી મૂકી દેવાનો, એમાં ભાવની પ્રતિષ્ઠા કરવાની છે, પૂજા કરી એટલી ઘડી ભાવ એટલી ઘડી લાલો પછી પાછો હોકલી એ કાયમ એની પ્રતિષ્ઠા થાય ને કાયમ પાછો હોકેલાઈ જાય। આ બે પ્રતિષ્ઠાઓ આપણે આવી, ભાવ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા।
કોઈ વાંધો નહીં, એ તો જગ્યા કલે બેન, વાંધો નહીં. આપણે મારા ઉપર તમે ધ્યાન દેજો, હું છું પોપટભાઈ છી, કલાક કલાક બોલતા જાઉં હું અને તમને મજા આવશે હું સાહિત્ય. પણ જેને કારણે ભેળા થયા છીએ, જેની છત્ર થયામાં ભેળા થયા છીએ, જેને લીધે ભેળા થયા છીએ અને જેના ઉત્સવમાં ભેળા થયા છીએ, એની ગુણગાન આપણે થોડા પહેલા ગાઈ લઈએ, પછી આપણે મજા તો કરવી જ છે, આનંદ કરવો છે. પણ એ ભગવતી નામ જુદા હોય, આમ તો મામા કહીને તો શક્તિના નામ ત્રણ, મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મહાકાલી. બેનો અમે બોલીએ તો ઘણું હોય, મોબાઈલો બંધ કરી દો અને મોઢા બંધ કરી દો. ના ના ના, બેઠા ભલે બધી કરી બેઠી, પણ નહીં બોલે. બે ભાઈઓને વીહવી વરહની જેલની સજા પડી હતી, એક ઓરડીમાં રાખ્યું, 20 વરહ ઘેર્યું રહ્યું, છૂટ્યું થયું. બેના ધણી ચડવા આવ્યા, છેલ્લે બથું ભરીને મળ્યું ને પછી કીધું, બેન થોડી વાતું રહી ગયું પણ પાછું ભેર્યું થાય ને તઈ કરશે, 20 વરહ ખૂટ્યું નહોતું. સહજ સ્વભાવ છે. આપણી વાત ઉપર ધ્યાન દેજો. જોકે 1.5 વરસ થયા કોરોના, એ અમને હાવ કોરા કરી નાખ્યા છે, એટલે તમારો સહકાર મળશે તો અમે બોલી શકીશું, નકર તમારે પૂછવું પડશે દેવાજી બધું દીકરી નામ શું હતું, ડિલેટ કરી નાખ્યું બધું. હા, જમતા જમતા કેટલી ઘડીમાં યાદ કર્યું તે, જયારે મામા નામ યાદ બને એવું બોલો, પણ મામા આવું બને. કારણ કે મારા સાહિત્યનો નિયમ છે પોપટભાઈ, કે જે દુઓ, જે છંદ, જે કવિ કે જે વાત તમે 40 દિવસ માઇન્ડ ઉપર ન લ્યો એટલે ડિલેટ થઈ જાય. 40 દિવસમાં એક વખત સંભાળો નહીં એટલે દુઓ ડિલેટ થઈ જાય, કવિ ડિલેટ થઈ જાય. એટલે અમે તો તમારા હોકારા પડકારાથી આમ બધું, આમાં ક્યાં નોટ અમારે સામે ન હોય, ક્યાંય અમારે તમારા ભાવ ઉપર બોલવાનું છે. બીજું, તમે જે કાંઈ ગોર કરશો એ તમામ પૈસા છે એ આ ઉત્સવની અંદર આપી દેવામાં આવશે. એટલે ભાઈઓ ભેળા થયા સૌ તો એક દુઓ કહું, પછી રાયતાથી જે કંઈ બોલાય એમાં ભૂલી જાયજો, એક માતાજીની વાત કરવી છે. પણ આ જે દુઓ કહું ને એ આખી જિંદગી ભૂલતા નહીં, દરેક ભાઈઓ યાદ રાખજો. દુઆના શબ્દો છે, આનંદ કે કરું માણંદા હગા હારા કે હોપો, આનંદ કે કરું માણંદા હગા હારા કે હોપો, કે છીપર ફાટી અને ધ્રંગ હોવો પછી લાપડી યા ધ્રમકન, કારમીરપાણાની શિલાની મારે શીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે શીણો ઉછળીને આવતો રહીએ એમાં ખૂટે નહીં, પણ એ શિલામાં દીધી તડ પડે અને માલિકો ધોળ ભરાય, એ લાપડા નામનું ખડ માલિકર મૂળિયા નાખી જાય, લીલું ધ્રમક થઈને મજા કરતું હોય એમાં ભાઈઓમાં કુટુંબમાં તમારામાં જ્યાં સુધી હં પૈસે ત્યાં સુધી શીલાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂટી હગે, પાકે જેથી હં ખૂટશે તેથી લાપડા મજા કરતા છે, લાપડા મજા કરતા. અને લાપડાનો એક જ ધંધો હોય તળી મોટી કેમ કરવી, ભાઈ તો ભાઈ છે. ભાઈ બીજા ગમે એટલા અથરીમાં થુકાડે, ગમે એટલા ઓલું કરે, પણ સહોદર સહોદર માનો જાયો, એ માનો જાયો, ન ભૂતો ન ભવિષ્ય, પોતાના એ પોતાના. તો એવી શક્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવા જિંદાડા પરિવારના ભાઈઓ મળ્યા છે. ટપુ દાદાનો પરિવારમાં મુખ્ય યજમાન છે, બીજા બધા ભાઈઓ છે. શક્તિના નામ ત્રણ, મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મહાકાલી. પછી એને જયંતિ, મંગલાકાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા કયો, શેરપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનલ આમાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જીવની ધાનાની હોય, રાધલ ઉદાની હોય, ગુડબલ્લાને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાશેલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી સાખડાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંઘણિયાની હોય, કમભાઈ જહા બાટીની હોય, આ રાજભાઈ મેઘાણંદ રેઢની હોય, કાં ચાપભાઈ રૂપ ચોરાળાની હોય, એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના, એ તત્વ એકનું, અવતારના કારણ જુદા. અને બીજી વાત, જન્મમાં જો બ્રહ્મા બદલી જાય, આપણે શાસ્ત્રો એમ કે ચોકડી બદલે ને બ્રહ્મા બદલે, વિષ્ણુ હોય જાય, જમણા દેવ કોઠી ક્યારે આવશે,
नारायण हुई जाए पास देव उठी गया रहे जागसी बापू हूँ झीणू बोलना हाँ एक बात कर दू हूँ झीणू बोलना व्यक्ति छू झीणवेट भरी बात करना व्यक्ति छू दाखला तरीके तुम्हारा तरफ थी आई जे कहीं आवशे धर्मदामा वपरा है उनमामा दाता होय ने न्या उणी मंडाई दंताळना दाता कहेवाय आ वापरे ने दाता कहेवाय दाता होय ने उणी मंडाई मा वावेतर थाय पछी एमाथी उपज आवे बाकी दाढावमा तो रापू सड़े बीजा ने उठला होय ने जड़ामूळ काठवा होय दाता ए ज वावेतर होय બીજી વાત જેને વાવણી કરી છે એની મારી વાત સમજાય હવે તો ઓટોમેટિક આવી ગયો શું જોવા જડે ડાબો હાથ વીણીમાં થયો હોય જમણા હાથમાં રાઈને ખરપ્યો હોય એ ડાબે હાથે દાણા વાવે જમણા હાથે ખરપ્યો મારે ડાબા હાથે દાણા વાવે જમણા હાથે ખરપ્યો મારે અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો ડાબા હાથમાં ડુંડું આવશે જમણા હાથમાં મારા બાપ દાંતેડું આવશે તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે અને જે હાથે બળદને ખરપ્યા માર્યા ગંગાજી કાઠી દઈને લાકડી બોરી ને નાવું હોય તો એટલી વાર લાગે પણ નથી નાવું શું કરી લો જેને કરવું છે જેને દેવું છે એને માટે નતો એક ગામ અનાથ આશ્રમ વાળા માગવા આવ્યા હતા તે ધીરે ધીરે કીધું કે અમે અનાથ આશ્રમ માંથી જઈ કઈક આપો કે બે છોકરા લખી લ્યો કઈક મોડું સમજાય તે વાંધો નહીં મારી મારી ઈણી વાતો કઈ કઈક મોડી સમજાય પણ ઝીણી વાત એ કરતો હતો કે બ્રહ્મા બદલી જાય વિષ્ણુ હોઈ જાય ભગવાન ભોળાના સમાધિમાં બેસી જાય ફરી વાર યાદ એ કહું તમે ભૂલી ગયા હો તો બ્રહ્મા બદલે વિષ્ણુ હોઈ જાય ભોળાના સમાધિમાં બેસી જાય પછી જગતનું સંચાલન કોણ કરે પછી જગતનું સંચાલન કોણ કરે તો હિન્દુસ્તાનનો છેલ્લો રાજા પૃથ્વીરાજ ચૌહાણ એનો રાજકવિ ચંદ બિરલાય એમ કે છે એ ભાઈ એ તમે રેવા દો ને ઘડીક વાર ભાઈ બાપુ એક પૂરતો રાખ એ ભાઈ બધા આપણે બધું કરશું નિરાય કે ઘડીક વાર જો બધા બેસી જાવ ને કઈ ન રાખો ને બાપા બેસી જાવ બેસી જાવ એક કલાક બ્રેક રાખી દઉં એટલે મારે માફ કરજો મિત્રો 1994 થી પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજ ઉપરથી મારી બોલવાની શરૂઆત થઈ છે એટલા ડિસિપ્લિનમાં બોલ્યો છું ને એટલે હું બાપુ આમ બધું નથી મને અટકાવવું ગમતું નથી ને એમાં ચા તો હું અટકાવે ચા હાથે પેલું વિશ્વયુ છું તું પણ વાત અમે વાત ઉપર જીવી વાત મરી જાય તો મરી જઈએ વાત મરી જાય ને તો મરી જઈએ પડકારો જોઈ હોકારો જોઈ એક ભાઈ ને પગે હરખ કર્યો તો મીંડો મરખ પર દાંત કાઢવા હતા નાક ખી જાય ને બીજી વખત કર્યો તમેડો ખડખડ ખડખડ દાંત કાઢવા એટલે હરપ નેમ થયું મારી નેટમાં ઝેર વયું બી હું છું મરી ક્યાં મરી જવું દેને દાંત ક્યાં કાઢે ત્રીજી વખત કહી દે તમેડો ખડખડ ખડખડ દાંત કાઢવા હરપ ફૂણ ચડાવીને બેઠો જોવું છે કેવા દાંત કાઢે એ આમ નાક ફૂણ ચડાવીને બેઠો જેને પગે નાક કર્યો હતો ને એની ગોઠણી પગ નોખો કર્યો એ લાકડાનો હતો ફેરવીને હરપને માર્યો નાગની બોડી ભૂલી નાખ એમ પાંચ કાળીના સૂર બાંધીને અમને હામા તરફથી કઈ ચાલી પડકારો હોકારો નો થયો અમને થાય અમારા બધા કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને ચલે ને ડોલે ને બોલે અને કાંઈ લાગે નહીં નો સૂર લાગે નો સંગીત લાગે ના શબ્દ લાગે જ્યાં મોજ આવે ને વરસતા રહેજો મોજ આવે ને ખખડતા રહેજો મોજ આવે ને દાંત દેતા રહેજો હાસ્ય રસ્તો આપણે ખૂબ સાંભળશું
પણ મારે એક બજે વાત કરવી છે કે બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ હોઈ જાય, શિવ છે, સમાધિમાં ચડી જાય, તેથી જગતનું સંચાલન કોણ કરે? તો મારા શબ્દો નથી, ચંદ બિરદાએ લખે છે કે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કે લોલે ભુજાલમ ઉજાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની. એ હોતી નથી, ભલે બ્રહ્મા બદલી જાય, ભલે વિષ્ણુ હોઈ જાય, એક શક્તિ જાગે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કે લોલે ભુજાલમ ઉજાલમ વિશાલમ ભવાની. ઇન્દ્ર કો માન હાર્યો તુહી જાય કે પ્રભુ કો ગર્વ ગાયો. જુનાગઢ ના રંગમેલ ની માલિક મામા 23 રાણી, છતાં જુનાગઢ ને વારસદાર નહીં. અને કોઈ રાજ્ય સિવાય એમ કીધું કે પુરુષના ભાઈગાડું પરગણું, એક હજી લગ્ન કરી લ્યો, ગુજરાત મૂકીને ભાગમાં હોય તો સંતાન થાય. અને 24મા રાણી ઠેઠ થરપા કર થી પરણી અને રાડિયા લઈ આવ્યા. એક દિવસ પરમાર રાણી ની દાસી વાલબાઈ વડારે ને જઈ રાડિયાસ ને સમાચાર દીધા કે મહારાણી ને સારા દિવસો રહ્યા છે. મિત્રો, તેથી જુનાગઢ ની 999 પાદન ધરતી ની માથે ખાકરું વેચાણી હતું, અબિલ ગલાલ વેચાણ હતા, પેંડા વેચાણ હતા. હવે જુનાગઢ ને વારસદાર મળશે, હવે જુનાગઢ ને વારસદાર મળશે, હવે જુનાગઢ ને વારસદાર મળશે. આ વાત એક અદેખી રાણી ના કાન માથે ગઈ અને એને દાસી ને એટલું કીધું, દાસી કે હા, કે પરમાર રાણી દીકરાને જન્મ દે તો આપણા માન હાવ ઘટી જાય. આપણા માન ઘટી જાય, કોઈ ઉપાય ખરો? યાદ રાખજો, ઓછી બુદ્ધિ ના માણા હોય ને એની અડખે પડખે રહેવા મારે, ઓછી બુદ્ધિ ના જ ભેરા થાય તો જ જામલો જામે. આમાં મિત્ર વિના કોઈ રહી નહીં હગો. મિત્ર તમારા બે પ્રકારના હોય, બૂટ જેવા હોય, સ્લીપર જેવા હોય.
एक बूट जेवा होय गमे एवा मुश्किली में पड़ो गमे एवा गारा में पड़ो तो पग माथी निकले नहीं बीजा स्लीपर जेवा होय सीट लिफ्टन भड़ना देखे पट्टी होता गया नहीं सीट लिफ्टन नहीं पट्टी होता गया नहीं कदाच ने नहीं निकले नहीं के मजबूरी से नहीं के लाचारी से नोखा नहीं पड़ी हगे तो याद रख जो पासर थी छाटा तो उड़ाड़ से भाई छेजाम जी मन बापू ओछा देखाय छे से तू पोत भले छेजाम अमुक अमुक त्यारे लईयो मारी बंधाती होय हारे हारू हां ते हां तू अमे नजरो नजर दीठू आ हाकर नाखे दूध मा हवन शाही मा नाखे मीठू हारे हारू हां ते हां तू अमे नजरो नजर दीठू हाकर मीठी से पण को छाईस मा नाखिन खाई नहीं यो बैगनी खाटी से तेन गुरु मीठू पड़े तो पाड़े पाड़न ना होई फेरा खाए ई ओछी बुद्धि नी राणी दासी ओछी बुद्धि नी के भाई एक 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 बात मने आवे मगज मा के सु के मारा ध्यान मा एक तांत्रिक से केती हूं तेन मळी आऊं बापू आपड़ा गिरनार नी मालिक कोई तांत्रिक रही सकतो नथी पण मामा पति पगथिया तांत्रिक चढ़ी हगतो नथी दत्तात्रेय नो धोको मारी मारी तोड़ी नाखे कोई गिन्नार में तांत्रिक रहते नहीं पण अमारो गिन्नार एक नहीं गिन्नार से उज्जैन से जोगणियों से वेहलियों से तमने खबर न होय अमे न्या रही अमने खबर होय जोगणिया डूंगर में एक तांत्रिक छे बीजी बात युवान मित्रों ने कहूं आपणे गुजरात में तंत्र बहु आव्यु नथी एटले आपणे तंत्र नी बहु खबर नथी आपणी वेद उपासना विशे मंत्र अने यंत्र बापू आपणी पूजा उपासना मंत्र नी छे जैनो ना दुकानों में जाओ तमने यंत्रो जोवा जशे श्री यंत्र लक्ष्मी यंत्र निधि यंत्र यंत्र मंत्र तंत्र त्रण उपासना एमांथी तंत्र पूर्व भारत में रह्यु थोड़ुं दक्षिण भारत में गयु आपणे गुजरात पश्चिम भारत में तंत्र आव्यु नथी एटले आपणे तंत्र नी बहु खबर पड़े नहीं पण एवो कोई तांत्रिक टूंकमां वात ने लंबावुं नहीं ई बाई मळी अड़दना लोटनुं पुतळुं कर्युं मंत्र विद्या थी तंत्र विद्या थी पुतला ने जमीन नी मालिको डाइटू अने केतो आ पुतळु जा हुंदी जमीन नी मालिको रहे ता हुंदी परमा राणी ने ओदर नी मालिको बाळक रहे मारी विद्या ने जन्म थावा नहीं एक महीनो बे महीना चार महीना छ महीना दह महीना बार महीना वर बे वर પછી તો રાણીઓએ રાજાના કાન સુધી વાત પોતાણી કે રાજાના માન ખાટવા હાટું થઈને પરમા રાણીએ અંબો કંઈ કાતા કંઈ એટલે એટલા સમય સુધી બાળક થોડું ઓધર્મ હોય રાજાનું માન ખાટવું હતું રાજા પાસે સારું થવું હતું એટલે આ બધું અંબો કકાયું બાકી એટલા એટલા સમય સુધી બાળક ઓધર્મ હોય અને સાહેબ રાડિયા સ્મોલે આવતા બંધ થયા તે પરમા રાણીએ કીધું બાલભાઈ માસો મને ખબર પડે મારા ઉદરમાં બાળક છે વૈદ એમ કે બાળક છે જાણકારો એમ કે બાળક છે હું જને ત્યાં છો મને ખબર પડે બાળક છે જન્મ થતો નથી રાજાને કેમ સમજાવ અને એક દિવસ અફીણની ટાંહળી ઘોડી પોતાની કુળદેવી ખોડિયારની જે પૂજા કરતી અમેને માદળ કહી બાપુ ત્રિશુળ હોય એના હામી જૂનાગઢની મહારાણી ચાહણી લઈને બેહી કે ગયે ભગવતી હું જાણું છું બે બે હત્યા કરું મને ખબર છે બે હત્યા થાય મારી મારા બાળક મારી પાસે બીજો કોઈ રસ્તો નથી એમ ચાહણી મોઢે માંડવાનો પ્રયાસ કર્યો ત્રિશુળ માંથી અવાજ આવ્યો ખમા 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 ભાઈ આડાવડું જોયું કોઈ દેખાણું નહીં પોતાને ચૂક મારો જીવને મરવું પડે ને લોચા વારે ફરી વાર ત્યાં હરી રીતે અવાજ આવ્યો ખમા ખમા તઈ પરમાર રાણી સમલદે પરમાર એટલું બોલ્યા કે મને મરતી બચાવનાર કોણ છો કોક તો બોલો કોણ ખમા ખમા કયો છો હમે તો આવો અને ત્રિશુળની માલિકોથી એક પૂંજ આવ્યો તે જ માથે કાળો ભેડિયો કંકુની આડ હાથમાં ત્રિશોળ અને ખમા 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 કરતી આવી કોણ
મામડિયા ની ખોડી આવે, માં મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી, પલંગ માં પોટી જા. પલંગ માથે પોટી જા. વાલભાઈ ને કે રાત ને કુએ પાણી ભરવા જાય. મામા એ અડધી રાત ના સમયે ઉપરકોટ નો બાપુ ઘરેડો ગાજવા માંડ્યો. કિચોડ 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 ઘરેડો ગાજ્યો એટલે રાજના સૈનિકો એ હાથ ને કહો કે અડધી રાત ને ટાણે રાજને કુએ કોણ છે, કોણ પાણી ભરે? ઈ વાલભાઈ ના પંડ માં રહેલા માં ખોડિયારે ઊંચે હાથે જવાબ દીધો કે ભાઈ એ તો હું વાલભાઈ વડારણ, અમારી મહારાણી એ દીકરા ને જન્મ દીધો ને એટલે હું પાણી ભરવા આવી, હું પરમારાણી ની દાસી વાલભાઈ. આખા ઉપરકોટ ની માલિક વાત ગાજો બાપુ, ગિરનાર ના ગાળા ગાજ્યા. અદેખી રાણીએ દાસી ને કીધું દાસી તાંત્રિક ફૂટી ગયો છે, પરમાર રાણીએ દીકરાને જન્મ દીધો. હે કે દીકરાને જન્મ દીધો હોય ને, હા વાલભાઈ પાણી ભરવા ગઈ અવાજ સંભળાણો. એ બે આપણે પ્રોપર્ટી થતી ગઈ, છીપર ઢાંકી હતી ત્યાં છીપર થી ધૂળ ખેવી, છીપર ઉદકાવી અંદર થી અડદ નું પૂતળું કાઢ્યું. શરત એવી હતી કે જમીન માં રે ત્યાં સુધી ઓદર ની માલિક પર બાળક રે, અહીં જમીન માંથી પૂતળું બહાર નીકળ્યું અને અહીં પરમારી ની પલંગ માંથી દીકરાને જન્મ દઈ દીધો. કે રાજ મેલે નવું નવું વરહે, નવું નવું વરહે, નવ ઘણું આવ્યો. માતાજી નમન ને ભાઈઓ નવું નવું વરહે, નવ ઘણું. પછી વાત ની ખબર છે, પછી તાખે દેવાય બધું ની વાત જોડાયેલી છે એટલે હું લંબાવતો નથી. પણ આ ખોડલ આ જગદંબા એનો પ્રાણ પ્રતિષ્ઠા મોજતો વિશ્વાસ હોવો જોઈએ. ગંગાજીમાં નાહી એટલે પાપ ધોવાઈ જાય, ભરો હોવો જોઈએ. પછી ગંગાજી ના પાણી લેબોરેટરી ન મોકલાય, એમાં હું એવા તત્વો છે પાપ ધોવાઈ જાય. અમુક મામા પ્રયોગ કરવાના ન હોય. હા એક ભાઈ હેલો જતો હતો ને બાપુ, હેલો જતો હતો ને, પગમાં કઈક ચોટ્યું એટલે હું લઈ આવ્યું એમ કરીને આંગળી દીધું, અંગૂઠો બગડ્યો તો આંગળી બગડી. આ હું હશે, હું ભૂવા ગયો નાક બગડ્યો. હવે ધોઈ નખાય, આના બહુ પારખા ન કરાય. જેમ 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 પારખા કરો બગડતું જાય. એજ્યુકેટેડ વર્ગ બેઠો છે એટલે હું આપણા સાયન્સ ના શિક્ષક એમ કે ક્લોરોફોર્મ ઊંઘી એટલે ફેફસા તૂટી જાય મરી જાય એટલે સ્વીકારી લેવું પડે, ભલે ક્લોરોફોર્મ નાખે લઈને ઊંઘાય નહીં કાલો મરીએ કે ન મરીએ.